નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન આપણે જૂન ક્લાસ દરમિયાન પ્રકરણ 12 ઘર્ષણ વિશે અગાઉ જે વાત કરી છે તો એના વિશે થોડું પુનરાવર્તન કરી લઈએ. પ્રકરણ 12 ની અંદર આપણે ઘર્ષણ વિશે શીખ્યા છે. અગાઉ આપણે 11 માં ચેપ્ટરમાં પણ ઘર્ષણ બળ એક સંપર્ક બળનું ઉદાહરણ છે તો એના વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી, પ્રવૃત્તિ કરી હતી. તો ઘર્ષણ બળ શું છે અને કેવી રીતે લાગે છે એની ઘણી બધી પ્રવૃત્તિઓ વિશે પણ આપણે વાત કરી, ઘણા બધા ઉદાહરણો દ્વારા આપણે ઘર્ષણ બળની સમજ મેળવી. સૌ પ્રથમ આપણે ઘર્ષણ બળ વિશે શીખ્યા કે ઘર્ષણ બળ શું છે. તો જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર, એટલે આપણે ઉદાહરણ દડાનું લીધું હતું કે દડાને સમતળ સપાટી પર જમીન પર કોઈ તળિયા પર આપણે કબર તો મૂકીએ છીએ તો એ કબર તો હોય છે જમીનની સપાટીને અડકીને. તો આવું પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તે જે સપાટી પર ગતિ કરે છે એ સપાટી દ્વારા એ પદાર્થની ગતિને અવરોધતો એક બળ લાગે છે જેને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. અને આ ઘર્ષણ બળના કારણે આપણે અગાઉ પણ એવું સમજ્યા હતા કે જ્યારે દડાને ગભરાવવામાં આવે તો એ ગભરશે અને થોડા સમય પછી એ ગભર તો બંધ થઈ જશે. તો આનું કારણ શું છે કે જમીનની સપાટી દ્વારા, સમતળ સપાટી દ્વારા ગભરતા દડાની ગતિનો વિરોધ કરવામાં આવે છે અને આ વિરોધ કરતું જે બળ છે એને ઘર્ષણ બળ કહે છે. બીજું ઉદાહરણ આપણે એવું પણ સમજ્યા હતા કે જ્યારે સાયકલ ચલાવતા હોઈએ અને એને પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ તો થોડા સમય સુધી સાયકલ ગભરશે અને પછી એ ગતિ કરવાનું બંધ કરી દેશે. તો સપાટી દ્વારા આ સાયકલની ગતિનો વિરોધ કરતું બળ લાગે છે અને આ જે બળ છે તે ઘર્ષણ બળ છે. આ ઘર્ષણ બળ આપણને ફાયદાકારક પણ છે અને કેટલીક જગ્યાએ આપણને નુકસાન પણ પહોંચાડે છે, એટલે કે આપણા માટે જરૂરી નથી હોતું. એક મુદ્દાનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. હવે આપણે ઘર્ષણ બળ શું છે એના ઘણા બધા ઉદાહરણની ઓનલાઈન ક્લાસ દરમિયાન પણ વાત કરી હતી. તો ઘર્ષણ બળ ક્યારે લાગે છે, અહીંયા એક પ્રશ્ન છે કે ઘર્ષણ કેમ ઉત્પન્ન થાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય. તો જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સપાટી પર ગતિ કરતો હોય તો કોઈ પણ પદાર્થ હોય એની સપાટી પર સૂક્ષ્મ અનિયમિતતા હોય છે, એટલે કે ખાંચા હોય છે. તમારા નોટબુક કે પુસ્તકનું પાન તમે એના પર હાથ ફેરવશો તો તમને લીસું લીસું લાગશે, પરંતુ આવા લીસા પદાર્થો પર પણ થોડી ઘણી સૂક્ષ્મ અનિયમિતતા હોય છે, ખાંચાઓ હોય છે. આ ખાંચાઓ એકબીજામાં ભરાઈ જવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને આના કારણે ગભરતા એટલે ગતિ કરતા પદાર્થની ગતિ અટકી જાય છે, એ પદાર્થ સ્થિર થઈ જાય છે. તો જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એના પર ઘર્ષણ લાગે છે. તો આપણે ઘણી વખત એવું પણ જોઈએ છે કે આપણે કંઈક ચાલતા ચાલતા જતા હોઈએ અને આપણો પગ કોઈ કેળાની છાલ પણ આવે તો આપણે લપસી જઈએ છીએ. સવારમાં બાથરૂમમાં નહાતા હોઈએ અને જ્યારે પાણી ઢોળેલું હોય તો કેટલી વખત આપણો પગ ખસી જાય છે, આપણે પડી જતા હોઈએ છીએ. આપણે પેલા ક્યાંક કાચના પ્યાલાનું પણ ઉદાહરણ લઈ લીધું કે કાચનો પ્યાલો મારે હાથમાં પકડી રાખવો છે અને બીજી હાથમાં ફૂલડી પકડવી છે. તો સરળ કયું રહેશે, ફૂલડીને આપણે સરળતાથી પકડી રાખીશું અને કાચનો પ્યાલો હાથમાં જે ચટકી જવાની શક્યતાઓ બધી વધારે રહેલી છે. તો ઘણા બધા ઉદાહરણો આપણે સમજ્યા હતા કે ઘર્ષણ કેટલી જગ્યાએ વધારે લાગતું હોય, કેટલી જગ્યાએ ઓછું લાગતું હોય. તો ઘર્ષણ ઉપર એવા કયા પરિબળો છે કે જે ઘર્ષણ ઉપર અસર કરે છે, કયા કિસ્સામાં ઘર્ષણ વધારે લાગે છે, કયા કિસ્સામાં ઘર્ષણ ઓછું લાગે છે. તો આપણે આ ઘર્ષણ પર અસર કરતા પરિબળો માટેની એક પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવીશું કે ઘર્ષણ પર કયા કયા પરિબળો અસર કરે છે. સૌ પ્રથમ આ પ્રવૃત્તિ કરવા માટે જે સાધનો જોઈએ છે એની વાત કરીએ તો સૌ પ્રથમ મારા હાથમાં એક પૂઠું છે, આ પૂઠું લીધું છે. મેં ત્યારબાદ અહીંયા મેં પુસ્તકો મૂકેલા છે અને એક સેલ લીધેલો છે. હવે આ પુસ્તકો પર પૂઠાને એ રીતે ગોઠવણી કરીને આપણે એક ઢાળની રચના કરવાની છે, ઢાળ બનાવવાનો છે. અને આ ઢાળ મારા ખાતા પર એક જગ્યા પર મેં અહીંયા નિશાની કરેલી છે. દરેક વખતે આપણે આ નિશાની કરેલી છે એ જગ્યા પરથી સેલને અહીંયાથી ગભડાવીશું આ સમતળ સપાટી પર અને શું પરિણામ જોવા મળે છે એનું આપણે અવલોકન કરીશું. તો સૌ પ્રથમ અહીંયા ઢાળ ઉપરથી હું આ સેલને ગભડાવું છું. તો
જ્યાં સુધી સેલ પહોંચે છે ત્યાં સુધી હું એક નિશાની કરીશ કે સેલ ગબડીને ક્યાં સુધી પહોંચે છે. હવે બીજી વખતે આપણે જે સમતલ વહી કર્યું છે ત્યાં ઢાળ પાસે એક કપડું પાથરવાનું છે. કપડામાં કોઈ કલચલી ના રહે તેનું આપણે ધ્યાન રાખવાનું છે અને સમતલ સપાટી પર કપડું પાથરીને હવે ફરીથી આપણે ઢાળ ઉપરથી જે જગ્યાએ નિશાની કરી છે ત્યાંથી સેલને ગબડાવીશું આ રીતે. અને આ સેલ જ્યાં આવીને સ્થિર થાય છે ત્યાં આપણે એક નિશાની કરીશું. હવે આપણે આ પ્રવૃત્તિનું ત્રીજી વખત પુનરાવર્તન કરીશું. સેલને ઢાળ પરથી ગબડાવવાનું છે પણ આ વખતે આપણે કાપડની જગ્યાએ સમતલ સપાટી પર રેતી પાથરવાની છે. જે જગ્યા પર આપણે નિશાની કરી હતી દરેક પ્રવૃત્તિમાં એક જ જગ્યાએથી સેલને ગબડાવીશું અને સેલ જ્યાં સુધી ગતિ કરે છે એનું આપણે જેટલી અંતરનું માપ લઈશું. મિત્રો તમે અહીંયા જોયું કે જ્યારે સેલને ઢાળ પરથી ગબડાવવામાં આવ્યો અને સમતલ સપાટી પર રેતી પાથરવામાં આવી તો તે કેટલે સુધી ગબડે છે અને પછી સ્થિર થઈ જાય છે તો જ્યાં ઢાળ બનાવ્યો છે ત્યાંથી ખૂબ જ નજીકના અંતરે જઈને સ્થિર થાય છે. બીજી પ્રવૃત્તિમાં આપણે એવું જોયું હતું કે જ્યારે સમતલ સપાટી પર કપડું પાથરી દેવામાં આવે અને સેલને ગબડાવવામાં આવે તો તે થોડા વધારે અંતર સુધી ગતિ કરે છે અને પછી સ્થિર થાય છે. અને સૌ પ્રથમની પ્રવૃત્તિમાં આપણે જોયું હતું કે સમતલ સપાટી પર કોઈ પદાર્થ મૂક્યો નથી અને સેલને જ્યારે ગબડાવવામાં આવે તો સેલ સૌથી વધારે અંતર સુધી ગતિ કરે છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણને શું સમજવા મળે છે એની આપણે હવે ચર્ચા કરવાની છે. મિત્રો આપણે આ જે પ્રવૃત્તિ કરી કે સમતલ સપાટી પર એક ઢાળ બનાવ્યો અને એ ઢાળ પર એક સરખી જગ્યાએથી સેલને ગબડાવવામાં આવ્યો. મિત્રો આપણે આ જે પ્રવૃત્તિ કરી તો એક સમતલ સપાટી પર ઢાળ બનાવ્યો અને એ ઢાળ પરથી સેલને આપણે ગબડાવવામાં આવ્યો. અને ત્રણ પ્રવૃત્તિમાં અલગ અલગ આપણે જોયું કે એક વખત સમતલ સપાટી પર સેલને ગબડાવ્યો ઢાળ પરથી. બીજી વખતમાં આપણે એવું કહ્યું કે જ્યારે સેલને ઢાળ પરથી ગબડાવવામાં આવે છે તો તેને ગબડવાના માર્ગ ઉપર કાપડ પાથરી દીધું. અને ત્રીજી વખતે આપણે એવું કર્યું કે જે જગ્યા પરથી સેલ ગબડે છે તો તેના માર્ગ ઉપર આપણે રેતીનું સ્તર બનાવી દીધું. અને ત્રણેય વખતે આપણે સેલ જે ગબડે છે તો ક્યાં સુધી ગબડે છે એનું આપણે અવલોકન કર્યું. તો તમે પણ આ અવલોકનને આધારે જોયું છે એના આધારે નક્કી કરી શકો કે શું આપણને જોવા મળે છે. તો મિત્રો તમે એવું પણ જોયું કે જ્યારે સૌ પ્રથમ સેલને ઢાળ પરથી ગબડાવવામાં આવે છે ફક્ત સમતલ સપાટી પર તો એ વખતે સેલ સૌથી દૂર સુધી એટલે કે કેટલાક દૂર સુધી અંતર કાપે છે. બીજા વખતે જ્યારે પ્રવૃત્તિનું આપણે પુનરાવર્તન કર્યું ત્યારે ઢાળ પરથી એ જે ગબડે છે માર્ગ ઉપર આપણે કાપડ પાથરી દીધું અને જ્યારે સેલ ગબડતો જાય છે તો આપણે એને આપણે જોયું કે પહેલાં જે અંતર કાપ્યું છે અને એના કરતાં અંતર ઘટી ગયું. અને છેલ્લી પ્રવૃત્તિમાં આપણે શું જોયું કે જ્યારે સેલના ગબડવાના માર્ગ ઉપર રેતીનું સ્તર બનાવી દઈને સેલને ગબડાવવામાં આવે ઢાળ ઉપરથી ત્યારે તે પ્રથમ બે વખતે જે અંતર કાપ્યું છે એના કરતાં સૌથી ઓછું અંતર કાપે છે. તો આપણે અવલોકન એવું કર્યું કે સેલને ઢાળ પરથી ગતિ કરાવતા તો કેટલાક અંતર સુધી તે ગતિ કરે છે. જ્યારે સપાટી પર કાપડનો ટુકડો મૂકીને સેલને ગતિ કરાવવામાં આવે તો તે પહેલાં જે અંતર કાપ્યું હતું એના કરતાં થોડું ઓછું અંતર કાપે છે. અને જ્યારે સપાટી પર રેતીનું સ્તર લગાવીને સેલને ગતિ કરાવવામાં આવે ત્યારે સેલ સૌથી ઓછું અંતર કાપે છે. તો આ અવલોકન પરથી આપણે શું નક્કી કરી શકીએ કે કેટલાક કિસ્સામાં સેલ વધારે સુધી અંતર સુધી દૂર જાય છે, કેટલાકમાં ઓછું અંતર કાપે છે, છેલ્લામાં સૌથી ઓછું અંતર કાપ્યું. તો આપણે એવું કહી શકીએ કે મિત્રો જ્યારે સપાટી પર આપણે કંઈ પણ મૂક્યું નહોતું તો સપાટી લીસી હતી, કાપડનો ટુકડો મૂક્યો તો સપાટી થોડી ખરબચડી બની
ઊંચી સપાટી પર ઊંચું ઘર્ષણ લાગે અને ખરબચડી સપાટી પર વધારે ઘર્ષણ લાગે અને આ જ કારણ છે કે આપણે કેળાની વાત કરી હતી કે કેળાની છાલ ઉપર પગ આવે તો આપણે લપસી જાય છે એનું કારણ છે કે કેળાની છાલ એકદમ લીસી હોવાથી પગ અને કેળાની છાલ વચ્ચે ઘર્ષણ ઓછું લાગશે અને આપણે લપસી જઈએ છીએ તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે ઘર્ષણ પર અસર કરતા પરિબળની ચર્ચા કરી હવે નવું શીખીએ કે ઘર્ષણ એક જરૂરી દૂષણ જરૂરી પણ છે અને આપણને નુકસાન પણ પહોંચાડે છે તો આપણે એવું નામ આપ્યું કે ઘર્ષણ એક જરૂરી દૂષણ તો ઘર્ષણ આપણને શા માટે જરૂરી છે તો આપણે ઘણા બધા ઉદાહરણો વિશે સમજ્યા હતા કે મેં અહીં લખ્યું છે કે ઘર્ષણ એક જરૂરી દૂષણ જો ઘર્ષણ જ ના હોય તો આ બળબળ લખી પણ ના શકત આપણે નોટમાં પેનથી કે પેન્સિલથી લખીએ છીએ જો ઘર્ષણ ના હોય તો આપણે લખી ના શકીએ આપણે ચાલીએ છીએ જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ ઘર્ષણને કારણે છે જો આપણા પગના તળિયા અને જમીનની સપાટી વચ્ચે ઘર્ષણ ના લાગતું હોય તો આપણે ચાલી પણ ના શકીએ અથવા તો એવું પણ બને કે આપણે ચાલીએ છીએ દડાને ગબડાયો સાયકલ ગબડે છે જો ઘર્ષણ ના લાગતું હોય તો આપણે ઊભા પણ ના રહી શકીએ ચાલ ચાલ જ કરીએ દડો ગબડ્યા જ કરે ગબડ્યા જ કરે સાયકલની ગતિ અટકે તો સાયકલ ચાલ્યા જ કરે વેહિકલ લઈને જતા હોય કે એન્જિન સ્ટાર્ટ કર્યું તો વેહિકલ ચાલ્યા જ કરશે ચાલ્યા જ કરશે તો ઘર્ષણ જરૂરી પણ છે દૂષણ પણ છે એવું કહી શકાય એટલે કે ઘર્ષણ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે ઘર્ષણના કારણે આપણે પ્રવૃત્તિ કરી શકીએ છીએ મારા હાથમાં પેન પકડવી છે તો પેન પકડવા માટે ઘર્ષણ જરૂરી છે જો ઘર્ષણ ના હોય તો આપણે વસ્તુ પકડી શકીએ નહીં એટલે ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેમાં આપણે ઘર્ષણનો ઉપયોગ કરીને આપણી પ્રવૃત્તિઓ આપણા કામ સરળતાથી કરી શકીએ છીએ હવે ઘર્ષણ જરૂરી દૂષણ છે તો આપણને એના ફાયદા અને ગેરફાયદા મિત્ર અને શત્રુ છે મિત્ર અને શત્રુ છે એવું આપણે સૂક્ષ્મજીવો વિશે અગાઉ શીખ્યા હતા સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ છે તો એવું ઘર્ષણ મિત્ર અને શત્રુ છે મિત્ર એટલા માટે કે આપણને મદદરૂપ થાય છે આપણા કામ આપણે સરળતાથી કરી શકીએ છીએ અને શત્રુ એટલે કે દુશ્મન તો આપણને કેટલું નુકસાન પહોંચતું હોય છે એટલા માટે આપણે એને શત્રુ કહ્યો છે તો કેમ આપણે મિત્ર અને કેમ શત્રુ કહીએ છીએ તો એવા કેટલાક ઉદાહરણોની વાત કરીએ કે ઘર્ષણના કારણે આપણે કોઈ પદાર્થ ઉપર પકડ મેળવી શકીએ છીએ આપણે કોઈ પણ વસ્તુ હાથમાં પકડી હોય તો ઘર્ષણના કારણે પકડી શકીએ છીએ ઘર્ષણ જ ના હોય તો આપણે વસ્તુને પકડી શકતા નથી આપણે ચાલવું છે કોઈ સપાટી પર તો ચાલવામાં મદદરૂપ થાય છે ઘર્ષણના કારણે આપણે કોઈ દડાને ગબડાવવું છે તો ઘર્ષણના કારણે ગબડશે ત્યારબાદ અવકાશમાંથી કેટલાક પદાર્થો પૃથ્વી તરફ આવતા હોય છે તો જ્યારે એના પર પૃથ્વી તરફ આવશે એ પદાર્થ આવે છે તો ઘર્ષણના કારણે એ પૃથ્વી પર આવતા અટકી જાય છે અને રસ્તામાં જ પડીને ભસ્મભૂત થઈ જાય છે જેના કારણે આપણે બચી શકીએ છીએ જો ઘર્ષણ ના લાગતું હોય તો એ પદાર્થ પૃથ્વી પર આવે અને આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે વાહનના ટાયર અને જમીનની સપાટી ઘર્ષણના કારણે એ ટાયર ગતિ કરી શકે છે તો આ બધા ઉદાહરણો આપણા માટે મિત્રની વાત કરી કે ઘર્ષણ લાગે છે તો આપણે આવા કામ સરળતાથી કરી શકીએ છીએ શત્રુ છે તો શાના માટે તો હું આ ચોકથી લખું છું બોર્ડ ઉપર તો જો મારા હાથમાં ચોક મોટો હતો અને લખી લખીને પછી આ ચોક એકદમ નાનો ટુકડો થઈ ગયો શાના કારણે ઘર્ષણના કારણે જો ઘર્ષણ ના લાગતું હોય તો ચોક નાનો થઈ જાત નહીં પણ જ્યારે હું લખું છું ત્યારે આ સપાટી બોર્ડની અને આ ચોક વચ્ચે ઘર્ષણ થાય છે એટલે આ ચોકના કણો સપાટી પર ચોટી જાય છે અને ચોક એની જે સાઈઝ છે કદ એ નાનું થઈ ગયું તમે પેન્સિલ વાપરો છો પેન્સિલથી લખો છો થોડું લખશો એક બે પેજ પછી પેન્સિલની અણી ઘસાઈ જાય છે આપણે ચપ્પલ પહેરતા હોઈએ છીએ તો અમુક સમય પછી ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે વાહનના ટાયરો હોય છે કેટલાક સમય પછી એ ઘસાઈ જાય છે ગુસ્સા થઈ જાય છે તો આપણા માટે આ નુકસાન થયું એવું પણ કહેવાય કે વારંવાર આપણે ચપ્પલ નવા લાવવા પડે છે પેન્સિલ થોડુંક લખી અને ઘસાઈ જાય તો એ નવી લાવવી પડે બરાબર તો એ નુકસાનકારક છે એવું કહેવાય ઘર્ષણના કારણે વાહનના ટાયર ઘસાઈ જાય પેન્સિલની અણી ઘસાઈ જાય છે તો આ નુકસાન અને ફાયદો બંને થતું હોવાથી આપણે ઘર્ષણને મિત્ર અને શત્રુ છે એવું કહી શકીએ છીએ મિત્રો આપણે જોયું કે ઘર્ષણ મિત્ર અને શત્રુ છે એટલે કેટલાક કિસ્સાઓમાં ઘર્ષણ આપણા માટે જરૂરી છે અને કેટલાક કિસ્સાઓમાં ઘર્ષણના કારણે આપણને નુકસાન પહોંચે છે તો કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જ્યારે આપણે ઘર્ષણ વધારવાની જરૂર પડે છે એટલે ઘર્ષણની જરૂર પડે છે એટલે કે ઘર્ષણ વધારવા માટે કે ઘર્ષણ ઉત્પન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ ઘર્ષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ બે
તો આ પ્રશ્ન ચાર માર્ક્સમાં તમને પૂછાઈ શકે તો સૌપ્રથમ આપણે ઘર્ષણ કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ એવી કઈ પરિસ્થિતિઓ છે એના ઉદાહરણ સમજીએ તો સૌપ્રથમ છે કે બૂટ ચંપલના સોલ કાચા વાળા રાખવામાં આવે છે જો બૂટ કે ચંપલના સોલ કાચા વાળા ના હોય સપાટ સપાટી સપાટી અને એકદમ લીસી હોય તો આપણે સરળતાથી ચાલી શકતા નથી માટે બૂટ કે ચંપલના સોલ કાચા વાળા રાખવામાં આવે છે મિત્રો તમે ક્રિકેટ મેચ જોતા હશો તે ખેલાડીઓ પણ ક્રિકેટરના જે બૂટ છે તેના તળિયા પર લોખંડની કીડીઓ લગાવેલી હોય છે તો આનું કારણ શું છે કારણ કે ખેલાડીઓ જ્યારે રમતની અંદર દોડતા હોય છે તો પડી ના જવાય એટલા માટે કીડીઓ લગાવેલી હોય તો કીડીઓ લગાવેલી હોય તે જમીનની સપાટી સાથે પેલી કીડીઓ એના ખાંચાઓ ભરાઈ જશે અને એના કારણે ઘર્ષણ લાગશે તો ખેલાડી પડતી વખતે ઝડપથી દોડે છે તે પડી જતો નથી માટે રમત નિયમન જે બૂટ હોય છે તેના તળિયા ઉપર કીડીઓ લગાવેલી હોય છે બીજું જોઈએ કે કાર ટ્રક બુલડોઝર કે કોઈ પણ વેહિકલ કોઈ પણ સાધન હોય તો એના ટાયરો પણ ખાચા વાળા રાખવામાં આવે છે ઘણી વખત આપણે એવું જોઈએ છે કે આપણા કોઈ સાધનનું ટાયર ઘસાઈ ગયું હોય એના પેલા ખાચા હોય દૂર થઈ ગયા હોય ઘસાઈ જાય તો એવી સમયે આપણે જ્યારે બ્રેક મારીએ છીએ તો ટાયર સ્લીપ થઈ જાય છે એક્સિડન્ટ થાય છે એવું આપણે સાંભળતા હોઈએ છીએ તો જ્યારે આ ટાયરને ખાચા રાખવામાં આવે છે તો સપાટી સાથે ઘર્ષણ એનું વધે છે અને ટાયર સરળતાથી ગતિ કરી શકે છે જો ખાચાઓ ના રાખવામાં આવે તો ટાયર એક જગ્યા પર સપાટીનું ગોળ ગોળ ફર્યા કરે આગળ વધી શકે નહીં તો એટલા માટે વાહન કોઈ પણ હોય તો એના ટાયર ઉપર ખાચા રાખવામાં આવે છે એના પછીના મુદ્દાની વાત કરીએ કે વાહનો અને સાયકલની બ્રેક સિસ્ટમમાં બ્રેક પેડ રાખવામાં આવે છે આપણે આ પણ જોઈએ છીએ આપણે અનુભવ પણ કર્યો છે સાયકલ તો તમે બધા જોઈ જશે તો એને આપણે જ્યારે ઊભી રાખીએ તો બ્રેક દબાવીએ છીએ તો એના જે ટાયર હોય છે એના પર બ્રેક પેડ રાખવામાં આવે છે તો જ્યારે સાયકલ ગતિ કરતો હોય ત્યારે એના જે બ્રેક પેડ છે એ સાયકલની જે વ્હીલ હોય છે એના રિંગ એની જે સપાટી છે એનાથી થોડી દૂર હોય છે પણ જ્યારે આપણે બ્રેકનું પેડલ દબાવીએ કે વાહનની બ્રેક મારીએ તો જે પેલા બ્રેક પેડ છે એ આ ટાયરની સપાટી સાથે દબાણપૂર્વક બળ લગાડશે અને બંને ઉપર દબાણ લાગશે તો એના કારણે ઘર્ષણ ઉત્પન્ન થશે અને ઘર્ષણના કારણે આપણે વાહનને સ્થિર કરી શકીએ છીએ ઊભું રાખી શકીએ છીએ એટલે બ્રેક પેડ છે એ સપાટી સાથે ઘસાય ઘર્ષણ ઉત્પન્ન થશે અને આપણે વાહનની ગતિ અટકાવી શકીએ છીએ એના પછી છે કે કબડ્ડી કબડ્ડીની રમત પણ તમે ટીવી પર જોતા હશો તમે જાતે પણ કબડ્ડીની રમત રમો છો તો જ્યારે સામેવાળા ખેલાડી પર આપણે રેડ કરીએ એને પકડવા માટે જતા હોઈએ છીએ ઘણી વખત એવું થાય કે આપણે ખેલાડીને આમ પકડ્યો અને હાથ પકડ્યો હોય તો એ હાથ છટકી જાય છે આપણે તો આવું ના થાય એટલા માટે બધા ખેલાડી શું કરતા હોય છે એમના હાથ ઉપર માટી ઘસતા હોય છે તો માટી ઘસે તો સપાટી થોડી ખરબચડી બનશે અને પકડ મજબૂત થશે તો આ પણ ખરબચડી સપાટી બનાવવા માટે માટી ઘસવી એટલે અનિયમિતતાઓ વધી તો ઘર્ષણ વધશે અને આપણે સામેવાળા ખેલાડીને મજબૂત પકડ કરી શકાય છે એટલા માટે જે રમત ખેલાડી હોય છે કબડ્ડી રમતા એમના હાથ ઉપર શું ઘસતા હોય છે માટી ઘસતા હોય છે ત્યારબાદ કસરત બાદ જે કુસ્તી કે કસરત બધા કરતા હોય છે એ પણ એમના હાથ ઉપર કોઈ બળછટ પદાર્થ લગાવે છે આનું કારણ પણ આગળ કબડ્ડી વાળા ખેલાડીની વાત કરી એવું છે કે બળછટ પદાર્થ જો લગાવીએ તો આપણે જે વસ્તુને પકડવી છે એની પકડ મજબૂત કરી શકાય છે જો આપણા હાથ ઉપર કોઈ તેલી પદાર્થ લગાવેલો હોય ઓઇલ કોઈ પણ અને આપણે કોઈ વસ્તુ પકડવી હોય તો પકડી શકાય છે ના કારણ કે તેલી પદાર્થ લગાવવાથી સપાટી લીસી પડી જશે ઘર્ષણ નહીં લાગે તે વસ્તુને આપણે સરળતાથી પકડ મેળવી શકતા નથી એટલે વર્ષટ પદાર્થ લગાવીએ તો પકડ મજબૂત થાય છે તો આપણા રોજિંદા જીવનના ઘણા બધા કામો એવા છે કે જે ઘર્ષણના કારણે આપણે સરળતાથી કરી શકીએ છીએ તો આપણે આવા બધા પ્રયત્નો કરવાથી ઘર્ષણ લાગે છે અને આપણા બધા કામ સરળતાથી કરી શકીએ છીએ હવે આપણે જોઈશું કે કેટલા કિસ્સાઓ એવા પણ છે કે જેમાં આપણને ઘર્ષણ જરૂરી નથી અનિચ્છનીય છે આપણા માટે નુકસાનકારક છે તો ઘર્ષણ એ લાગે છે તો ઘટાડવા માટે શું કરવું જોઈએ એની હવે આપણે વાત કરીએ હવે આપણે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સમજીશું ઘર્ષણ કેમ ઘટાડવું છે તો આપણે જાણીએ છીએ ઘર્ષણના કારણે વસ્તુઓના કેટલાક ભાગો ઘસાઈ જતા હોય છે અને આપણને નુકસાન થાય છે તો ઘર્ષણ ઘટાડવા માટે શું કરી શકાય હવે ઘર્ષણ ઘટાડવું હોય તો આપણે કેરમ બોર્ડની વાત કરીએ કેરમ બોર્ડ આપણે કેરમ રમતા હોઈએ છીએ તો કૂકીને સરળતાથી ગભરાવી શકાય તો એના માટે આપણે એ કેરમ બોર્ડ ઉપર
ઘરે જ્યારે પંખો હોય તો લાંબા સમય સુધી પંખાનો ઉપયોગ કરે તો ઘણી વખત એમાંથી કિચુર કિચુર અવાજ આવતો હોય છે. તે શાના કારણે થાય છે? ઘર્ષણના કારણે. જો એની અંદર આપણે વાયર લગાવી દઈએ, જે પંખાની બેરિંગ આવે છે, વોલ બેરિંગ આપણે એને કહે છે, એની અંદર નાના નાના છરા આવતા હોય છે, તો એની અંદર આપણે વાયર લગાવી દીધી સપાટી વિકસી થઈ જશે અને એના કારણે પછી એ ઘર્ષણ ઓછું થશે અને કિચુર કિચુર અવાજ આવતો બંધ થઈ જશે. સાયકલની ચેનમાં કે બાઇકની ચેનમાં આપણે વાયર લગાવતા હોઈએ છીએ, સમયાંતરે આવું ઓઇલનો ઉપયોગ કરીએ કે ગ્રીસ લગાવવાથી સપાટી વિકસી બને છે અને ઘર્ષણ ઓછું થાય છે તો અવાજ આપણો બંધ થઈ જાય છે. યંત્રના ભાગો ઓઇલ લગાવવાથી ઘર્ષણ ઓછું થાય, ઘર્ષણ ઓછું લાગે અને લાંબા સમય સુધી આપણે એને જાળવણી કરી શકીએ. ત્યારબાદ છે કે વાહનો અને યંત્રોનો બોલ બેરિંગનો ઉપયોગ કરવો. દરેક વ્હીકલ હોય સાધન જે છે તેમાં આવી બોલ બેરિંગનો ઉપયોગ થતો હોય છે કે જેના કારણે બધા સરળતાથી ગતિ કરી શકતો હોય છે. પંખામાં પણ બેરિંગનો ઉપયોગ થાય છે, તમે બધાએ જોઈ પણ હશે. ના જોયું હોય તો તમને છે. તો આપણે આ ઘર્ષણ પર વિશેના જે વિડીયો છે